शुरुआत करीशुं रूपियाना कारोबार साथे। तो रूपियो डॉलरनी सामे नबळो થઈને બંધ થતો જોવા મળે છે। રૂપિયો ડોલર સામે ગઈકાલે 83.36 ના સ્તરેથી 2 પૈસા જેટલો નબળો થઈને 83.38 ની ઉપર બંધ થતો જોવા મળે છે। डॉलर इंडेक्स के ऊपर आपने नजर करी ले 103.65 ऊपर कारोबार थतो आपने जोवा मळी रह्यो छे। एक फ्लेट टू पॉजिटिव कारोबार आपने डॉलर इंडेक्स अंदर आवतो देखाई रह्यो छे। त्यारे चर्चा नी अंदर आपनी साथे आजे जोडाई रह्या छे एक्सिस सिक्योरिटीज ना દેવ્ય કકલાણી। દેવ્ય गुड इवनिंग અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। દેવ્ય, કરન્સી ને તમે અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ ઘણા डेटा लाइनअप छे ग्लोबली, अने आपणे जे रीते जोई रह्या छे डॉलर इंडेक्स नीचला स्तरे थी धीरे धीरे सुधरतो देखाई रह्यो छे, कई रीते इम्पेक्ट तमे आनी यूएसडीआईएनआर ना ऊपर पण जोई रह्या छो? यूएसडीआईएनआर नी वात करू तो आजे एक नवा रेंज मां ट्रेड करतो हतो। अगर वो टेक्निकली बात करें तो घना टाइम थी एक स्मोल रेंज में ट्रेड करे 83.40-83.50 आसपास। आरबीआई जे हाई लेवल पर इंटरवेंशन आए थे ने જે રીતના આપણે જોવા મળ્યું કે જે માર્કેટ જે છે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર છે, તો એના વજેથી એક્સપેક્ટેડ જે છે કે જે એફઆઈના જે ફ્લોઝ છે ઇન્ડિયામાં આવી શકે છે, તો આઈ ગેસ આગળ જઈને રૂપિયાને સપોર્ટ કરી શકે છે। અને જ્યાં સુધી 83.50 ના લેવલ ઇન્ટેક્ટ છે તો ત્યાં સુધી મારા હિસાબથી આપણને સેલ ઓન રાઈઝ કરીને ચાલવું જોઈએ। એ પહેલા જે એક્સપેક્ટેશન હતા કે જે ફેડ જે છે રેટ કટ ફર્સ્ટ હાફના 2024માં કરી શકે છે, પણ હવે એ થોડું ડિસ્કાઉન્ટ થયું છે, મેબી કદાચ નહીં કરશે, તો ડોલર ઇન્ડેક્સ ને નીચેના લેવલ થોડું સપોર્ટ જોવા મળ્યું છે। પણ જ્યાં સુધી કઈ ફાઇનલ થતું નથી ત્યાં સુધી મારા હિસાબથી આપણે સેલ ઓન રાઈઝ નો વ્યૂ રાખવો જોઈએ। યુએસડીએનઆરમાં 83.40 ની અરાઉન્ડ સેલ કરીને ચાલવાનું, સ્ટોપ લોસ 83.50 નું રાખવાનું, એન્ડ ડાયરેક્ટ નીચેમાં 83.20 નું મેન્ટેન કરવાનું। ઓકે, તો યુએસડીએનઆર ની અંદર સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે 83.40 ની આસપાસ, 83.20 ના ટાર્ગેટ ને માટે અહીંયા આગળથી સેલિંગ તરફ રહેવાની સલાહ યુએસડીએનઆર માટે બનતી દેખાઈ રહી છે। સોનાની વાત કરીએ તો સોનું હાઈ એ રેકોર્ડ જે ઉપલા બન્યા છે ત્યાંથી એક નીચે આવતું આપણને જોવા મળ્યું, પરંતુ સોનાની જો આપણે કારોબારની વાત કરીએ તો આપણે કોમેક્સની અહીં આગળથી વાત કરીએ તો 2021ના સ્તરોની આસપાસ સોનાની અંદર કારોબાર થતા આપણે જોઈ રહ્યા છીએ। 2140ના સ્તર અને એની ઉપરના સ્તર સુધી આપણે સોનું પહોંચતું જોયું હતું, ત્યાંથી થોડું દબાણ આવતું જોઈ રહ્યા છે। અને આપણે જે રીતે જોઈ રહ્યા છે એમસીએક્સ ઉપર 63,000ની આસપાસ કિંમતો અત્યારે આપણને દેખાઈ રહી છે, તો થોડી રિકવરીનો પ્રયાસ અહીંયા આગળથી આપણને એમસીએક્સ ઉપર થતા દેખાઈ રહ્યો છે। દેવ્ય, કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? આપણે રેકોર્ડ સ્તર પર પહોંચતા સોનાને જોયું, પરંતુ ત્યાંથી થોડી આજે મજબૂતી હતી, જે રેલી હતી એ ફિઝલ આઉટ થતા જોઈ, હવે આગળ આપણે શું લાગી રહ્યું છે સોનાની અંદર કઈ તરફનો કારોબાર થવો જોઈએ? સોનામાં વાત કરું તો આપણને એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળ્યું હતું લાસ્ટ વીક ને આ વીકના સ્ટાર્ટિંગમાં। પ્રાઇસીસ એક નવા રેકોર્ડ હાઈ ટચ કર્યા 64,000માં ફેબ કોન્ટ્રાક્ટની અંદર। જેમ કે એક્સપેક્ટેશન હતા કે જે મેં પેલા ડિસ્કસ કર્યું કે ફેડ જે છે રેટ કટ કરી શકે છે ફર્સ્ટ હાફના 2024માં, તેના વડે ડોલર ઇન્ડેક્સ પણ આપણે સેલિંગ જોવા મળ્યું, પણ હવે જે છે જે ડિસ્કાઉન્ટ થયું છે ન્યૂઝ, મેં કદાચ રેટ કટ નહીં કરી શકે છે, ડેટા ડિપેન્ડન્ટ રહેશે ઓવરઓલ વ્યૂ ફેડનો, જેના ડેટા આવશે એના ઉપર કોલ રહેશે। તો જે પણ હવે ડેટા આ વીકમાં આવવાના છે, આજે પણ સાંજના આઈએસએમમાં ડેટા છે, જોબની ડેટા છે, તો જે પણ ડેટા છે એના જોઈને ફેડ એનું ડિસિઝન લેશે, તો આઈ ગેસ ડેટા ડિપેન્ડન્ટ વ્યૂ રાખવો જોઈએ લોકોએ। ને સાથે સાથે મને એમ લાગે છે કે ગોલ્ડની અંદર 2020નો સ્ટ્રોંગ સપોર્ટ છે સ્પોર્ટની અંદર, ઓવરઓલ ટ્રેન્ડ હું ટેકનિકલી કહું તો હમણાં તો એઝ ઓફ નાઉ સ્ટ્રોંગ છે, કેમ કે ડેઈલી ચાર્ટ પર 20 અને 60 ડેઝના મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે, તો જ્યાં સુધી આપણને ડેઈલી ચાર્ટ પર ક્લોઝિંગ જોવા નથી મળતું 2020ની નીચે, ત્યાં સુધી બાયોન ડિપ્સ નો વ્યૂ રાખવો જોઈએ। મારા હિસાબથી 62,200 નો એક સારો લેવલ છે ફેબની અંદર બાય કરવા માટે, અને આ બાય કરવાનું સ્ટોપ લોસ 62,000 નું રાખવાનું, અને ટાર્ગેટ ઉપરમાં 62। અહીંયા આગળથી બાંધ ડીપની સ્ટ્રેટેજી સોનાને માટે આવતી દેખાઈ રહી છે, 62,000નો સ્ટોપ લોસ જે છે અહીંયા આગળથી રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે। મુખ્ય જે વાત અહીંયા આગળથી આપણે ખાસ ધ્યાન રાખવાની છે ફેડના ઉપર, ફેડની મીટિંગના આઉટકમ કઈ રીતના રહે છે એના ઉપર એક આપણી ખાસ નજર બનેલી રહેશે। દેવ્ય, એકવાર સોનાને માટે આપનો ટાર્ગેટ ફરીથી જણાવશો, કેટલા ટાર્ગેટ માટે આપે બાઇંગની સલાહ આપી છે?
ઇન્ટ્રાડે માટે 62,200 ની આસપાસ બાય કરવાનું ટાર્ગેટ છે, 62,450 નું રાખવાનું અને નીચેમાં સ્ટોપ લોસ 62,000 નું રાખવાનું. ઓકે, તો 62,450 ના ટાર્ગેટ માટે 62,000 નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી તરફ રહેવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીની, તો સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં ચાંદી પર 7 મહિનાની ઉપલા સ્તરો સુધી પહોંચતી દેખાઈ હતી અને આ તેજીને રોક લાગતી જોવા મળી અને વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો ગઈકાલે જ આપણે લગભગ 3.5% જેટલી તૂટતા જોઈ અને આજના દિવસની જો આપણે વાત કરીએ તો અત્યારે આપણે લગભગ 1% આસપાસનું દબાણ બનતું અહીંયા આગળથી જોઈ રહ્યા છે. $24 આસપાસ કોમેક્સ ઉપર કારોબાર અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 74,271 પર આપણને ચાંદી પહોંચતી દેખાઈ રહી છે. દેવ્ય, ચાંદીમાં પણ ખાસો મોટો ઘટાડો આપણે જે ઉપલા સ્તર બનતા જોયા ત્યાંથી આવતો જોઈ રહ્યા છે, કયા કારણો જોઈ રહ્યા છો અને ચાંદી માટે હવે કઈ રીતની રણનીતિ વાપરવાની રહેશે? ચાંદી પર આપણે દેવ્યની ખાસ સલાહ લેશું, પરંતુ ઓવરઓલ જે આપણે અહીં આગળથી વાત કરી કે ચાંદીને માટે પણ જે છે સોનાને પગલે ચાંદીની અંદર આ એક ઘટાડો આવતો જોવાઈ રહ્યો છે અને ફેટના આઉટકમ્સની ઉપર જે આપણી નજર બનેલી છે ત્યાં એક આપણને બે વિપરીત સ્થિતિઓ બનતી દેખાય. કારણ કે સૌથી પહેલા આપણે જે રીતે જોયું હતું કે જે આશા હતી ફેટની મીટિંગ પાસેથી એ હતી કે આ વખતની પોલિસી ની અંદર અહીં આગળથી વ્યાજદરની ઉપર કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, એક પોઝ આવશે અને ત્યારબાદ એક રેટ કટ આવી શકે. પરંતુ હવે જે સ્થિતિ બનતી દેખાય તે લાગી રહી છે કે જે ડેટા આવે છે યુએસના એના ઉપર ખાસ નજર રહેશે અને કદાચ રેટ કટ મોડો આવી શકે અને એની એક ઇમ્પેક્ટ જો છે અહીં આગળથી આવતી આપણને સોના ચાંદીના કારોબાર ઉપર દેખાઈ રહી છે. તો ચાંદીમાં પણ એક સારી મજબૂતી બાદ ઉપલા સ્તરેથી આપણને એક દબાણ બનતું અહીંયા આગળથી ખાસ દેખાઈ રહ્યું છે, જેની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. તો લાઈફ ટાઈમ હાઈ સોનાની અંદર બન્યા હતા, ચાંદીમાં પણ આપણે જોયું હતું કે ખાસા ઉપલા સ્તરો સુધી આપણને પહોંચતી દેખાઈ હતી ચાંદી અને ત્યાંથી એક પ્રોફિટ બુકિંગની પણ સ્થિતિ અહીંયા આગળથી આપણે ગણી શકીએ, એની પણ એક અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે. સોના અને ચાંદીની જે રેકોર્ડ બ્રેક તેજી હતી એને અહીંયા આગળથી આપણને એક રોક લાગતી દેખાઈ રહી છે. તો આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનો ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે દેવ્ય ગકલાણી જોડાયેલા છે. તો દેવ્ય, આપણે સોના ચાંદીની વાત કરી રહ્યા હતા, ખાસ કરીને ચાંદી ઉપર આપણે વાત કરી રહ્યા હતા. આપની સ્ટ્રેટેજી જાણવાની બાકી હતી, ચાંદી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજીની સલાહ તમારી બની રહી છે? ચાંદીની હવે વાત કરું તો ઓલમોસ્ટ યેસ્ટરડે 3% કરેક્શન જોવા મળ્યું હતું હાયર લેવલ પર, પણ આજે જે મોર્નિંગમાં ડેટા આવ્યા હતા ચાઇનાના ટેક્સિંગ સર્વિસીસ પીએમઆઈ થોડા સપોર્ટિવ આવ્યા હતા, આઈ ગેસ વધીને આવ્યા હતા, તો મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીયલ મેટલને સપોર્ટ મળશે લોઅર લેવલ પર, તો સાથે સાથે સિલ્વરમાં પણ આપણે સપોર્ટ મળી શકે છે લોઅર લેવલ પર. તો સિલ્વર એ 75,500 ની આસપાસ બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ 75,200 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 76,000 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ચાંદીમાં 76,000 ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો, 75,200 તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ સલાહ ચાંદી ઉપર. અને હવે આપણે ક્રૂડના કારોબાર તરફ આગળ વધીએ તો ક્રૂડ ઓઇલમાં ફરી નીચલા સ્તરેથી એક રિકવરી આવતી જોવા મળી. તો ક્રૂડની આપણે જો વાત કરીએ તો એક વોલેટાઇલ કારોબાર આપણને દેખાઈ રહ્યો છે, જ્યાં બ્રેન્ટની કિંમતો $78 આસપાસ દેખાઈ રહી છે, 5% કરતા વધારેની મજબૂતી આજના દિવસમાં, એમએસમાં પણ 0.5% આસપાસની મજબૂતી બનવા જઈ રહી છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો થોડું દબાણ તરફી જ કારોબાર છે, 0.5% આસપાસનું દબાણ 6,127 સ્તર ઉપર આપણે અહીંયાથી કારોબાર જોઈ રહ્યા છે. દેવ્ય, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ એક વોલેટાઇલિટી જેવી સ્થિતિ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, પણ બ્રેન્ડ પર 78ની આસપાસ આપણે આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા આગળ સ્ટેબલ થશે ક્રૂડ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આપની કઈ રીતની સલાહ ક્રૂડ પર? ક્રૂડ ઓઇલમાં અગર વાત કરું તો લાસ્ટ 3 દિવસથી એક સેલિંગ પ્રેશરમાં છે. 9 વીક્સ ક્રૂડ એ ઓલમોસ્ટ 5 મહિનાનો લો ટચ કર્યું હતું $73 આસપાસ. ઓપેક પ્લસે જે કાપ જે અનાઉન્સ કર્યો હતો 0.9 મિલિયન પર બેરલ નું એડિશનલ, પણ એ જે છે સપ્લાય કટ જે અનાઉન્સ કર્યું છે એ વોલેન્ટરી નથી. તો એના એક ફિયર છે કે મે બી કોઈ પણ ફોલો નહીં કરશે, કેમ કે કોઈ કમ્પલ્શન નથી, વોલેન્ટરી છે.
આઈ ગેસ માર્કેટમાં જે છે સપ્લાય વધી શકે છે અને સાથે સાથે યુએસમાં પણ થોડુંક ડિમાન્ડ હમણાં ઓછી થશે એમ કે ત્યાં ક્રિસમસ આવી રહ્યું છે. તો મને એમ લાગે છે એમ કે ટ્વેલ્વમાં આપણને હાયર લેવલ પર સેલ ઓન રાઈઝ કરીને ચાલવું જોઈએ. 6,250 ની આસપાસ આવે તો સેલ કરીને ચાલવાનું. સ્ટોક લોસ છે 6,350 નું રાખવાનું એ નીચેમાં ટાર્ગેટ 6,100 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડની ડિમાન્ડ અહીંયા આગળથી ઘટતી દેખાઈ રહી છે અને વોલેન્ટરી કટ છે, તો અહીંયા આગળથી કટ આપવો, દરેક કયા દેશ કેટલો કટ આપે છે એના ઉપર પણ એક અસમંજસની સ્થિતિ છે. તો દબાણ તરફી રહેવાની સલાહ, એટલે કે સેલ તરફ રહેવાની સલાહ. 6,250ની આસપાસ ક્રૂડને સેલ કરીને ચાલો. 6,350નો સ્ટોપ લોસ, 6,100ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આપણે ક્રૂડના કારોબારની અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં 2% તેજીની સાથે કિંમતો 228ની આસપાસ આવતી જોવા મળી રહી છે. દેવ્યા, કઈ રીતની સલાહ રહેશે આપની નેચરલ ગેસ ઉપર? નેચરલ ગેસ પણ દબાવમાં છે. લાસ્ટ 5% ડાઉન હતું લાસ્ટ સેશનમાં. મેઇન જે એનું જે વેધર ફોરકાસ્ટ જે આવી રહ્યું છે ઘણા ટાઈમથી વોર્મ જ આવે છે, તો એના વજેથી ડિમાન્ડ કન્સર્ન છે સાથે ને જે પ્રોડક્શન છે એ પણ રેકોર્ડ હાઈ પર ચાલી રહ્યું છે. તો એ જે બે ફેક્ટર્સ છે નેચરલ ગેસ માટે નેગેટિવ છે ને આપણને હાયર લેવલ સેલિંગ જ જોવા મળે છે. ઓલમોસ્ટ 270-280 ની આસપાસ હતું લાસ્ટમાં, હવે હમણાં 230 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો મારા હિસાબથી ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ઝોન નેચરલ ગેસનો 235 છે. જ્યાં સુધી આ લેવલની ઉપર ક્લોઝ નથી આવતું ત્યાં સુધી આપણે સેલ ઓન રાઈઝ કરીને ચાલવાનું. 231 ની આસપાસ આવો સેલ કરી શકે નેચરલ ગેસ. સ્ટોપ લોસ 235 નું રાખવાનું અને નીચેમાં ટાર્ગેટ 225 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ. 231 ની આસપાસ સેલ કરીને ચાલો. 235 નો સ્ટોપ લોસ રાખો. 221 ના ટાર્ગેટ માટે વેચીને ચાલવાની સલાહ નેચરલ ગેસની અંદર બધી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ મેટલ્સના કારોબારની. તો મેટલ્સ તરફથી પણ લગભગ નેગેટિવ સંકેતો. તો કોપરની 4 મહિનાની તેજી ઉપર બ્રેક લાગતી જોવા મળી. ઝીંકમાં પણ 1 મહિનાના આ નીચલા સ્તર સુધી કિંમતો પહોંચતી જોવા મળી. સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો કોપર 714ની આસપાસ, ઝીંક 218, લગભગ 1% આસપાસનું દબાણ બનવા જઈ રહ્યું છે ઝીંકની અંદર. અને એલ્યુમિનિયમ અને લેડની વાત કરીએ તો ત્યાં પણ લાલ નિશાનની અંદર જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તેવી જે રીતે આપે આગળ ઉલ્લેખ કર્યો ચાંદી વખતે કે ચાઇનાના થોડા ડેટા અહીંયા આગળથી સુધરતા દેખાઈ રહ્યા છે, તો કોઈક સપોર્ટની આશા બેઝ મેટલ્સ માટે? કઈ રીતે સ્થિતિ તમે બેઝ મેટલ્સને જોઈ રહ્યા છો? બેઝ મેટલ માટે સૌથી મેઇન ફેક્ટર જે છે ચાઇના. ચાઇનામાં અગર ઇમ્પ્રુવમેન્ટ આવશે તો ચાઇના જે છે વન ઓફ ધ હાયેસ્ટ કન્ઝ્યુમર છે બેઝ મેટલની અંદર. તો એ ચાઇનામાં ઇમ્પ્રુવમેન્ટ આવે તો કોપર ને જે બાકી બધા બેઝ મેટલ પેક છે એમાં આપણને તેજી જોવા મળશે. કેમ કે હજી યેસ્ટરડેના જે ડેટા છે તો નેગેટિવ આવ્યા હતા, આજના ડેટા પોઝિટિવ આવ્યા છે. તો હવે આગળ જે પણ ડેટા આવશે, આજે પણ સાંજને યુએસના ડેટા છે, આઈએસએમ ને જોબ ઓપનિંગ ડેટા છે, સાથે સાથે નોર્થમાં પેરોના ડેટા પણ આવશે આ વીકમાં. તો આઈ ગેસ બધા ડેટાને જોઈને આપણને એક આઈડિયા આવશે કે ઇકોનોમી જે છે કયા ડિરેક્શનમાં જાય છે. કેમ કે ઇકોનોમી હજી પણ સ્ટ્રોંગ છે જે રીતના લાસ્ટ 2-3 મહિનામાં હતી કે થોડી વીક થઈ રહી છે. પણ અગર હું ટેકનિકલી વાત કરું તો કોપરમાં આપણને એક સ્ટ્રોંગ બ્રેકડાઉન જોવા મળ્યું છે. કોપરનું જે રેઝિસ્ટન્સ હતું 725 ની ઉપર યેસ્ટરડે ત્યાં ક્લોઝિંગ આવ્યું હતું, ઉપર સસ્ટેન થયું ને એની આસપાસ, ને આજે એક ગેપડાઉન આપણને જોવા મળ્યું છે. તો મારા હિસાબથી ઇન્ટ્રાડે માટે કોઈને પણ અગર પોઝિશન લેવી હોય તો સેલ ઓન રાઈઝ કરીને ચાલી શકે કોપરની અંદર 717 ની આસપાસ. સ્ટોપ લોસ 721 નો રાખવાનો અને ટાર્ગેટ નીચેમાં 712 નું મેન્ટેન કરવાનું. અને કોઈને અગર પોઝિશન વ્યૂ જોવે છે તો આઈ ગેસ 710-705 ની વચ્ચે બાય કરી શકે છે લોંગ ટર્મ માટે. સ્ટોપ લોસ 695-698 નો રાખી શકે છે અને ટાર્ગેટ ઉપરમાં 735 નો રાખી શકે છે. ને બીજું મારું કાઉન્ટર જે છે ફેવરેટ ઝીંક રહે છે. ઝીંકમાં પણ આપણને એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું છે. પ્રાઇઝીસ જે હાઈ લેવલ પર સસ્ટેન થતું નથી, તો જ્યાં સુધી ઝીંક જે 225 ની ઉપર ક્લોઝ નથી આવતું ત્યાં સુધી સેલ ઓફ રાઈઝ કરીને ચાલી શકે છે. 221 ની આસપાસ સ્ટોપ લોસ છે. 223 નું રાખવાનું, નીચેમાં ટાર્ગેટ 217 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને ઝીંક ઉપર ઇન્ટ્રાડે માટે સેલ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કોપરને માટે ઇન્ટ્રાડે માટે 721 નો સ્ટોપલોસ રાખો અને 712 ના
ટાર્ગેટને માટે વેચીને કારોબાર કરવાની સલાહ. તો ઝીંકની જો વાત કરીએ તો 223 નો સ્ટોપલોસ રાખો, 270 ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. પરંતુ ખાસ ખ્યાલ રાખજો કે જો લોંગ ટર્મ માટે તમારે કોપર ઉપર વ્યૂ લેવો હોય તો તમે બાય તરફ રહી શકો છો. 731 ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને લોંગ ટર્મ હોય તો ચાલો, ઇન્ટ્રાડે માટે કોપરમાં વેચીને ચાલવાનું છે. તો આ ખાસ આ સ્ટ્રેટેજીની આપણે અહીંયા કરતી વાત કરી છે મેટલ્સને માટે પણ. અને ત્યારે જ દેવ્ય, ખૂબ ખૂબ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપે અમારી સાથે ચર્ચા કરી, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર કરીશું નજર.